ರಮಣೀಯದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜಯ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಕಥಾ ಸಾಂಭಳನಾರಾ ಬಧಾ ಜ ಭಕ್ತೋನೆ ಖೂಬ್ ಭಾವಥೀ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ ಪೂರ್ ಸಾತ್ಮು ತರಂಗ ಚಾಲಿಸ್ಮು ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿ ಉಂಝಾ ಗಾಮ ಪಧಾರ್ಯಾ ಛೆ ಅನೆ ಸಂತೋ ಭಕ್ತೋ ತ್ಯಾ ಆವೆ ಛೆ ಅನೆ ಮಹಾರಾಜ್ನೆ ಮಳೆ ಛೆ. ಸಂತೋ ಅನೆ ಸಂತೋನಾ ಸ್ವಾಮಿ ಎನು ಸುಭಗ ಮಿಲನ್ ಆ ತರಂಗಮಾ ವರ್ಣವ್ಯು ಛೆ. ಶ್ರೀಹರಿ ಕೆ ತಂಬೂ ತಾನಿಕೆ ನೃಪಕೆ ತಂಬುತನಾಯ ಹರಿ ರಹೆ ದೋರಾತ ತಿಹಾ ದೇಶ ದೇಶಕ್ಕೆ ಸಂಘ ಆಯ. ಶ್ರೀಹರಿಕೆ ತಂಬು ತಾನಿಕೆ ನೃಪಕೆ ತಂಬುತನಾಯ ಹರಿ ರಹೆ ದೋರಾತ ತಿಹಾ ದೇಶ ದೇಶಕ್ಕೆ ಸಂಘ ಆಯೆ. ಸಿದ್ಧಪುರ ಸಮಯೋ ಕರವಾ ಜಹಿರೇಲಾ ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿ ಅನೇಕ ಗಾಮೋಮಾ ಜ್ಯಾ ಭಕ್ತೋ ಛೆ ತ್ಯಾ ಪಧರಾವಣಿ ಕರ್ತಾ ಕರ್ತಾ ಉಂಝಾ ಪಧಾರ್ಯಾ ಛೆ. ಉಂಝಾ ಗಾಮನಿ ಭಾಗೋಳಮಾ ತಳಾವನಾ ಕಿನಾರೆ ಉತಾರೋ ಕರ್ಯೋ ಛೆ. ಶ್ರೀಹರಿನೋ ತಂಬು ತಾಣಿ ಅನೆ ಬಾಜುಮಾ ದರ್ಬಾರೋನಾ ತಂಬು ತಣಾವ್ಯಾ. ರಾಜಾ ಮಹಾರಾಜಾವೋ ಸಾಥೆ ಆವ್ಯಾ ಛೆ. ತ್ಯಾ ಶ್ರೀಹರಿ ಬೆ ರಾತ ರಹ್ಯಾ. ತೆಟ್ಲಾಮಾ ದೇಶ ದೇಶನಾ ಭಕ್ತೋನಾ ಸಂಘ ಆವ್ಯಾ. ಸೋರಠ ಕಾಠಿಯಾವಾಡ ಭಾಲ್ ಝಾಲಾವಾಡ ಅತ್ಲಾ ಪ್ರದೇಶನ ಹರಿಭಕ್ತೋ ಶ್ರೀಹರಿನೀ ಸಾಥೆ ನಿರ್ಧಾರ ಕರಿನೆ ರಹ್ಯಾ ಹತಾ. ಹಾಲಾರ್ ಕಚ್ಛ ವಾಗಡ್ ವಢಿಯಾರ್ ಆ ಬಧಾ ಪ್ರದೇಶೋನಾ ದರ್ಬಾರೋ ಭೇಳಾ ಮಳಿನೆ ತ್ಯಾ ಪಹೋಂಚ್ಯಾ. ಕಾನಮ್ ವಾಂಕಡ ಚರೋತರ ಭಾಲಬಾರಾ ಗುಜರಾತ್ અને દંડાવ્ય દેશ તે દેશોના હરિભક્તોના મોટા મોટા સંઘ પણ ત્યાં પહોંચી ગયા. સત્સંગની એક બે કથાઓ એવી છે. આપણે બધા જે નામ જાણીએ છીએ એવા સંપ્રદાયના વાચસ્પતિ જેમને કહેવાય, બૃહસ્પતિનો અવતાર જેમને કહેવાય, ચક્રે નિત્યમ કથામ્યહ ಪ್ರಗಟ ಭಗವತ ಸನ್ನಿಧಾನೆ ಮನೋಜ್ಞಾಂ ಯಸ್ಮೈ ಪ್ರಾದಾತ್ ಪ್ರಸನ್ನೋ ನಿಜಧೃತವಸನಾ ದೀನ್ಯಸೌ ಪೂರ್ಣಕಾಮಃ ಜೇತಾಯ ಪಂಡಿತಾನಾಂ ಜಗತಿ ವಿವದತಾಂ ದೇವತಾಚಾರ್ಯ ವಕ್ತ. ಭಗವಾನ್ ಸ್ವಾಮಿನಾರಾಯಣನ ಮುಖ್ಯ ಪರಮಹಂಸ ಮಾನ ಏಕ್ ಪರಮಹಂಸ ನಿತ್ಯಾನಂದ ಸ್ವಾಮಿ ಎಟ್ಲೆ ಕೆ ಪೂರ್ವಾಶ್ರಮನ ದೀನಮಣಿ ಶರ್ಮ એમણે કાનો કાન સાંભળેલું. ક્યાં કપરા કળયુગના કાળમાં સ્વામિનારાયણ નામે પોતે પ્રગટ પરબ્રહ્મ થઈને પૂજાય છે અને ભલા ભોળા લોકો એને સ્વીકારે છે, માને છે. નિત્યાનંદ સ્વામી કેટલા વિચક્ષણ હતા, કેટલા પ્રતિભાશાળી હતા, આપણા શાસ્ત્રોમાં એની અપાર કથાઓ છે. સ્વામીની પ્રતિભા પણ એવી હતી, સ્વામીની વિદ્વત્તા પણ એવી હતી,
સ્વામીની સાધુતા પણ એવી હતી, અજોડ વ્યક્તિત્વ. ગુરુજી ઘણીવાર વાત કરે, મુક્તાનંદ સ્વામી તો રામાનંદ સ્વામીના વચને મહારાજમાં દ્રઢ પ્રીતિવાન બન્યા, પ્રતિતિ બંધાઈ ગઈ. પરંતુ ગોપાળાનંદ સ્વામી, બીજા બ્રહ્માનંદ સ્વામી અને ત્રીજા નિત્યાનંદ સ્વામી, આ ત્રણ એક બ્રહ્માંડના નહીં, અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વર થઈને પૂજાય આવું ઐશ્વર્ય હતું. પ્રતિભા પણ એટલી બધી હતી, અને તેમ છતાં મહારાજના ચરણના દાસ થઈને રહ્યા. આજ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું. દિનમણિ શર્મા બે ગાડાઓ પુસ્તક જોડે લઈ નીકળ્યા છે. સમાચાર મળ્યા કે ઊંઝા ગામની ભાગોળમાં ભગવાન સ્વામિનારાયણ છે, અને આ સમય દરમિયાન દિનમણિ શર્મા ભગવાન સ્વામિનારાયણનું ભગવાનપણું નિહાળવા માટે, ચકાસવા માટે આવે છે. વિશાળ સભા છે, મહારાજ બિરાજમાન છે. આજ ઊંઝા ગામ, આજ પ્રસંગ, તળાવનો કિનારો છે. નિત્યાનંદ સ્વામી આવે છે. આમ તો નિર્ગુણદાસ સ્વામી, અક્ષરાનંદ સ્વામી, ઘણા બધા સંતોએ આ પ્રસંગ લખ્યો છે. મહારાજની હાજરીમાં આ ઘણો મોટો સમયો થઈ રહ્યો હતો, દેશ દેશાંતરમાં એના સમાચાર મોકલ્યા હતા. એટલે મહાનુભાવાનંદ સ્વામી પણ સંપ્રદાયના એક અતિ મહાન બીજા સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી વગેરે 10 થી 12 મુમુક્ષુઓ જે પાછળથી સાધુ બન્યા, એ બધા મુમુક્ષુઓ પ્રથમવાર મહારાજના દર્શન કરવા માટે ઊંઝા ગામની ભાગોળમાં પહોંચ્યા છે. નિત્યાનંદ સ્વામી આવ્યા, ઘણી ભીડ હતી, એક નજરથી મહારાજને નિહાળી રહ્યા હતા. વ્યક્તિત્વ તો એટલું બધું મેગ્નેટિક, એટલું પાવરફુલ, નજર ચોંટી ગઈ. મંદ હાસથી ભરેલું મહારાજનું મુખારવિંદ, એને નિહાળતા નિહાળતા મહારાજ હસ્યા કરતા હતા, મહારાજની દંત પંક્તિ દેખાતી હતી. દેપ શિખા સુખ ચંચુલ ભારે નાસાન મણી સાર, દંત છબે જોઈને લાજે છે અધોમુખ જુરે અનાર. અમરના સરદાર હરે મારા નેણ તણાસણ ગાર. ભગવાન શ્રીહરિની દંત પંક્તિ જોઈ નિત્યાનંદ સ્વામીએ. વિદ્વાન હતા, બૃહસ્પતિ એટલે દેવતાઓના ગુરુ, બૃહસ્પતિ જેટલી બુદ્ધિ હતી, વ્યાસ જેવી પ્રતિભા હતી, અને એ નિત્યાનંદ સ્વામી ફક્ત ભગવાન સ્વામિનારાયણના દાંત જોઈને, દંત પંક્તિ જોઈને, એની શોભા જોઈને સ્વામીના મનમાં એમ થયું, આટલી શોભા દાંતની અંદર વ્યક્તિમાં શક્ય નથી. દાડમની કળી શું એની આગળ, તારાનું તેજ શું એની આગળ. એક સરખી એવી દંત પંક્તિ જોનારા ઘણા બધા હતા ત્યાં, પણ બધાએ અલગ અલગ જોયું હશે ને. આ દ્રશ્ય જોયું, નિત્યાનંદ સ્વામી નક્કી કર્યું, દિનમણિ શર્માએ નક્કી કર્યું, બસ પરબ્રહ્મ છે, ખરેખર આ પ્રભુ છે. પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ, સોંપાઈ ગયા, મહારાજની સાથે રહ્યા, અને પછી થોડા સમય પછી મેઘપુર ગામમાં મહારાજ આવ્યા, દીક્ષા આપી, નિત્યાનંદ સ્વામી નામ પાડ્યું. મહારાજનો ઉતારો છે ત્યાં, દરબારો ઘણા બધા જોડે હતા, દરબારો હતા એટલે એના ઘોડાઓ પણ હતા, ઘોડાઓ હણેનાટી કરતા હતા. મહારાજે કહ્યું, દરબારો ઘોડાઓ તરસ્યા થયા લાગે છે, સામે તળાવ છે, જાઓ જાઓ ઘોડાને થોડું પાણી પાવ. હજી દરબારો ઊભા થવા જાય ત્યાં તો ગામના લોકોએ કહ્યું, મહારાજ અમારા ગામનું દુર્ભાગ્ય છે, એક દુઃખની વાત છે. મહારાજે કહ્યું, અમે આવ્યા તો શેનું દુઃખ હવે. અરે પ્રભુ, બસ એ જ જોવાનું છે ને.
આ જગતનો સ્વભાવ છે. જગદીશ મળે તો પણ જીવનું દુઃખ ટળતું નથી. અમારું આ તળાવ એને કંઈક સાપ છે. આ તળાવમાં એટલી બધી લીલ જામેલી છે, એટલી બધી લીલ જામેલી છે કે આ તળાવમાં ક્યારેય પણ કોઈ પંખી પાણી પીતું નથી. માણસ જો પાણી ભરવા જાય તો માણસ તો ઠીક, કોઈ જાનવર હોય ને એ પણ જો અંદર ઉતરે ને પાણી પીવા તો એ પણ ફસાઈ જાય, બહાર નીકળતું નથી. આવી સખત લીલ આ તળાવમાં વર્ષોથી જામેલી છે. માટે અમારા ગામનું આ તળાવ છે પણ નથી પાણી પીવામાં કામ લાગતું, નથી પશુઓ માટે કામ લાગતું, નથી પંખીઓ માટે કામ લાગતું, નથી માણસો માટે કામ લાગતું. કેટલા લોકોએ પ્રાણ ગુમાવ્યા છે. માટે આ તળાવ અમારા ગામનું કલંક છે, દુર્ભાગ્ય છે. દરબારોને મહારાજ ના પાડો, ઘોડાઓને ત્યાં ન મોકલે. મહારાજને પણ આશ્ચર્ય થયું. તમે આવું ક્યારે સાંભળ્યું છે આસિદ્ધ ભગત? તમે ક્યારે સાંભળ્યું છે દાદા? પણ આ પૃથ્વીમાં આવી ઘણી બધી જગ્યાઓ છે. તમે બર્મ્યુડા ટ્રાયંગલ વિશે સાંભળ્યું હશે ભાઈ, ઓમ તે સાંભળ્યું છે શું થાય ત્યાં? તો આ બધું જાણવું જોઈએ ને ડિટેલમાં થોડું. શું થાય આસિદ્ધ ભગત? આજે પણ એવું કહેવાય છે મોટી મોટી સિપો ત્યાંથી નીકળી બધી સક થઈ ગઈ. અરે આકાશમાંથી પ્લેન નીકળ્યા છે એ પણ ગાયબ થઈ ગયા છે. હજી સુધી રહસ્ય મળતું નથી પણ છે કોઈ ડેન્જર જગ્યા. ગામની ભાગોળમાં તળાવ અને પંખી માટે, માણસો માટે કે પશુ માટે કોઈ માટે કામ ન લાગે એટલે આખા ગામના પેટમાં દુઃખ તો થાય ને. મહારાજને કુતૂહલ થયું. મહારાજ તો અંતર્યામી પણ ભક્તોને સુખ આપવા મહારાજ કે ચાલો આપણે જઈએ, અમે પણ જોઈએ. અને નજીક આવ્યા, ખબર જ ન પડે જમીન છે કે તળાવ છે, એટલી લીલ બાજી ગયેલી, આખું તળાવ ઢંકાયેલું. હરિભક્તોએ દૂરથી બતાવ્યું, મહારાજ આ સામે દેખાય. મહારાજને પણ કુતૂહલ થયું, અરે અરે આટલી બધી લીલ? હા મહારાજ, નક્કી કોઈક મોટા પુરુષનો સાપ લાગ્યો લાગે છે. કોઈ પણ કારણસર આ તળાવને, આ પાણીને સાપ છે. બાકી આટલી લીલ કોઈ માણસો કલ્પના ન કરી શકે. અને મહારાજ આ તો ઉપરથી દેખાય છે, અંદર પગ મૂકે ને તો ખબર પડે ખરેખર કેટલી છે. થર બાજેલા છે. મહારાજે કહ્યું, ઉભા રહો, અમે માણકી ઘોડીને પેલા ઉતારીએ. ભક્તોએ ના પાડી. મહારાજ રેવા દો. ના 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 પાડતા રહ્યા છતાં મહારાજે કહ્યું, તમે બધા ઉભા રહો, માણકી ઘોડી લઈ. મહારાજ સૌથી પહેલા અંદર ગયા અને જેવી માણકી ઘોડી ઉતરી, પહેલાં તો માણકી ઘોડીના પગ અંદર ભરાવા લાગ્યા. હા પણ આ તો પુરુષોત્તમ નારાયણ છે ને. મહારાજના ચરણારવિંદ એ પાણીને અડ્યા, મોટો બોમ્બ ફોડો બરાબર, અને જેમ બિલ્ડિંગના કે મોટી પથ્થરની શિલાઓ એના ભૂકે ભૂકા બોલી જાય, શું દ્રશ્ય સર્જાયું કોઈને ખબર ન પડી. કેટલું મોટું તળાવ ઊંઝા ગામની ભાગોળમાં ભગવાન શ્રીહરિના ચરણનો સ્પર્શ થયો એટલે આખા તળાવની લીલ તૂટવા લાગી. પેલા ફટાકડા ફૂટે ને એમ ફૂટવા લાગી, છૂટી પડવા લાગી, છૂટી પડીને કિનારે થવા લાગી અને કાચ જેવું નિર્મળ પાણી દેખાવા લાગ્યું. ગામના માણસોની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ અમારી જિંદગી પૂરી થઈ, અમે ક્યારેય પણ આ તળાવનું પાણી નથી જોયું હજી તો. આ શું કર્યું તમે? મહારાજે કહ્યું, શું? દરબારોને કહ્યું, આવો બધા ઘોડા લાવો. બધા દરબારો ઘોડા લાવ્યા, ગામના માણસો રાજી થયા. મહારાજ બહાર આવ્યા. પછી શ્રીજી મહારાજે વાત કરી. એ વાત હવે સમજવા જેવી છે. આ ઊંઝા ગામની વાત ચાલે છે એટલે વાત કરી તમને. મહારાજે એમ વાત કરી કે તમને બધાને આ તળાવ એનું દુર્ભાગ્ય દેખાતું હતું, આ તળાવનું દુઃખ તમને બધાને દેખાતું હતું. જીવ પ્રાણી માત્રના હૃદયમાં જેમાં તળાવમાં અમૃત જેવું પાણી હતું પણ ઉપર લીલ એવી જામેલી હતી, પશુ માટે, પંખી માટે, માણસ માટે કે કોઈ માટે કામ નહોતું લાગતું. એમ આપણા હૃદયમાં પરમાત્મા બેઠા છે, દિવ્ય જ્ઞાન પડ્યું છે પણ અજ્ઞાન, વાસના, આસક્તિ, અહંકાર એના એવા થર બાજી ગયા છે, એવા થર બાજી ગયા છે, એવા થર બાજી ગયા છે કે આપણું જ્ઞાન આપણને કે બીજાને કોઈને કામ નથી લાગતું. હરિભક્તોએ હાથ જોડ્યા, મહારાજ તો આ તળાવ મને તો તમે ચોખ્ખું કર્યું પણ આ તળાવને કેમ ચોખ્ખું કરવું? હૃદયરૂપી તળાવને કેમ ચોખ્ખું કરવું?
હસતા હસતા મહારાજે કહ્યું, બસ એનો જ રસ્તો બતાવો છે ને અમારે. કેવી જોરદાર વાત! અમારે એ જ માર્ગ બતાવો છે. અમારા ચરણનો સ્પર્શ થયો એટલે આ તળાવ એના બધા જ પાપ બળી ગયા. તમે કહેતા હતા ને કોઈનો સાપ લાગ્યો છે, એ સાપ પણ ટળી ગયો. બસ તમારા હૃદયમાં અમારી મૂર્તિ નહીં, અમારી આખી મૂર્તિ નહીં, પણ અમારા ચરણારવિંદની એક કિરણ પણ જો પ્રવેશી જશે ને, અમારી મૂર્તિનો એક અંગ પણ સ્પર્શી જશે ને, તો પણ તમારા હૃદયરૂપી તળાવમાં આવી શેવાળ બાજી છે ને, લીલ બાજી છે ને, એ બધી છૂટી પડી જશે. અંતરમાં મૂર્તિ પધરાવવી પડશે. અને જ્યારે મૂર્તિ આવે છે ત્યારે બધું જતું રહે છે. મૂર્તિ નથી આવી ત્યાં સુધી બધી ઉપાધિ છે. કેવી સરસ બધી વાતો છે! જુઓ, ઊંઝા ગામની ભાગોળમાં આવા બધા ચરિત્રો મહારાજ કરે છે, અને ત્યાં અનેક દેશ દેશાંતરના ભક્તો આવ્યા છે. ઊંઝાના હરિભક્તો ખૂબ સેવાભાવી હતા, દરેક ભક્તોની ખૂબ સારી સેવા કરતા હતા, શ્રીહરિને માટે સુંદર રસોઈ કરાવતા હતા, જુદી જુદી જાતના પાક કરાવતા હતા. શ્રીહરિને ખપે એવી રસોઈ વરણી બનાવતા, અને જે ખપમાં ન આવે એવી રસોઈ શ્રીહરિ પોતાને હાથે બનાવતા. શ્રીહરિ સદાય આવી રીત રાખતા, માટે વારે વારે હું તેનું વર્ણન નથી કરતો. એકવાર જે રીત દેખાડી દીધી તે રીતને કાયમ માટેની સમજી લેવી. આધારાનંદ સ્વામી એક ચોખવટ કરે છે, ગ્રંથ લખનારા ગ્રંથકાર એક વાતનો તોડ પાડે છે. ઈષ્ટદેવને રસોઈ બનાવતા હતા એમ સેવકે કહેવું, એમાં ઘણો સંકોચ થાય છે. ઈષ્ટદેવને સેવકની રીતે કહેવામાં સેવક ક્યારેક ખુશ ન થાય. પરંતુ શ્રીહરિની વાત તો અલૌકિક છે, તેથી તે સાક્ષાત સમજમાં આવતી નથી. અને આ રીત સદાયની હતી. કઈ રીત? ભગવાન શ્રીહરિ પોતે પણ રસોઈ બનાવતા હતા. અનેક વાર શ્રીજી મહારાજ જાતે રસોઈ બનાવતા હતા, એકવાર નહીં, બે વાર નહીં, અનેક વાર, એવી કથાઓ છે. હા, ક્યારેક ભક્તોના ભાવ પૂરા કરવા માટે જીવબાનું, કુશળકુંવરબાનું, ગંગાબાનું મહારાજ જેમાં છે, મૂળજી બ્રહ્મચારી સાથે હોય ત્યારે બ્રહ્મચારી રસોઈ બનાવે એની મહારાજ દરરોજ માટે જમતા. બાકી બ્રહ્મચારી જ્યારે નહોતા ત્યારે બહુધા શ્રીજી મહારાજ જાતે રસોઈ કરતા અને મહારાજ જમતા. સત્સંગી જીવનમાં પણ એવી અનેક કથાઓ છે, અન્ય શાસ્ત્રોમાં પણ એવી અનેક કથાઓ છે. આમાંથી શીખવાનું એ પોતે પરબ્રહ્મ છે, છતાં ધર્મની સ્થાપના માટે, આપણને ધર્મનો માર્ગ શીખવાડવાને માટે મહારાજે પોતે ધર્મ પાળ્યો અને પછી બીજા પાસે પડાવ્યો. કેવી સરસ સ્વામી ચોખવટ કરી! સ્વામી કહે, વારે વારે આ વાત હું રિપીટ નથી કરતો, કારણ કે પોતાના ઈષ્ટદેવને રસોઈ બનાવતા બતાવવા એ સેવકને ગમતું નથી હોતું, એટલા માટે હું વારે વારે આ વાત રિપીટ નથી કરતો. પણ આવી રીત મહારાજે કાયમ માટે રાખી હતી. શ્રીહરિ વર્ણિના રૂપમાં રહ્યા છે એટલે તેઓ સ્વયં રસોઈ બનાવતા. શ્રીહરિની દિવ્ય મૂર્તિ તો ભક્તોનો પ્રેમ કરવા માટેની છે. ચારે વર્ણના જે સમાધિનિષ્ઠ હરિભક્તો કહેવાતા હતા, તેઓને જ્યારે થાળ જમાડવાનો ભાવ થતો ત્યારે તે ભક્તોનો થાળ કરતા પણ શ્રીહરિ વર્ણી રૂપમાં તે થાળ જમતા નહીં, પણ ધામમાં જે દિવ્ય મૂર્તિ બિરાજે છે તેવાને તેવા રૂપે આવીને થાળ જમતા. હરિલીલા કલ્પતરુની વાત ઘણા દિવસ પહેલાં મેં એકવાર કથામાં કહી હતી. દાદા ખાચર ગળગળા થયા, મહારાજ પાસે આવીને વિનંતી કરી, મહારાજ અમારા ચાર બહેનો છે, ચારે ચાર બહેનોની એક જ વિનંતી છે, તમને કહી નથી શકતા, તમે બધાની સેવા અંગીકાર કરો છો, અમારા બહેનોની સેવા એકવાર અંગીકાર કરો. એ થાળ બનાવે અને એના હાથનો થાળ આપ સ્વીકારો. હરિલીલા કલ્પતરુમાં શ્રીજી મહારાજે કેટલા કડવા શબ્દ દાદા ખાચરને કહ્યા છે,
ધર્મની મર્યાદા સ્થાપવા માટે અમે પ્રગટ થયા, અને અમે જ જો આ ધર્મની મર્યાદા તોડીશું તો પાછળ કોણ ધર્મને પાળશે? હા, તમારો પ્રેમ સાચો છે, અમે જાણીએ છીએ, પરંતુ મર્યાદા તે મર્યાદા છે. પહેલાં તો મહારાજે ઠપકો આપ્યો, પછી તો મહારાજે ના પાડી, અને છેલ્લે દયા કરીને મહારાજે કહ્યું કે અમે અમારી મૂર્તિ આપીએ છીએ. બહેનોને કહેજો, આ મૂર્તિ દ્વારા અમે રોજ થાળ જમીશું. મહારાજે પોતે મૂર્તિ આપી. સત્સંગી જીવનમાં પણ આ કથા છે. પહેલાં રાધાકૃષ્ણની મૂર્તિ આપી, બહેનોને સંતોષ ન થયો એટલે મહારાજે પછી પોતે પોતાની મૂર્તિ બનાવી અને જીહુબા લાડુબાને આપી, ત્યારે બહેનો અતિરાજી થયા, અને એ મૂર્તિ દ્વારા મહારાજ કાયમને માટે થાળ જમતા. આજે પણ સાગરમાં એ જ વાત આવી કે ચારે વર્ણના ભક્તોને ભાવ ઘણો હોય, મહારાજ વર્ણિરૂપે એટલે પ્રગટ રૂપે એ થાળ ન જમતા, પરંતુ મૂર્તિ દ્વારા દિવ્ય રૂપે એ થાળને જમતા. ધામની મૂર્તિ અહીં પ્રગટ થતી ત્યારે કોઈક લોકોને તેના દર્શન થતા. મહારાજને જમાડવા માટે ભક્તો પ્રેમથી વિનંતી કરે ત્યારે મહારાજ પ્રગટ પણ થતા, સાક્ષી પણ પૂરતા, તમારો થાળ અમે જમીએ છીએ એવી ખાતરી પણ આપતા. આપણે કથા સાંભળી છે, જીહુબાને લાડુબા ઠાકોરજીની સાથે આખો દિવસ બેઠા હોય, રમતા હોય, કાલાવાલા કરતા હોય, એમના પિતા એભલ ખાચરને ગમ્યું નહીં કે આ રાજકુમારિકા માટે શોભે નહીં, આખો દિવસ મૂર્તિની પાછળ ફર્યા કરવું. અને એમાં એક દિવસ આવે છે, ગુસ્સામાં છે, અને બરાબર એ જ સમયે લાડુબા કાલાવાલા કરે છે મહારાજને, દૂધ ધરાવીને બેઠા છે, અને એભલ ખાચરનો ગુસ્સો આસમાને પહોંચ્યો, તલવાર ખુલ્લી કરી દીકરીને મારી નાખવા માટે એક દરબાર તૈયાર થાય. તલવાર ખોલી નાખી, કથા જાણો છો તમે બધા, ત્રાડ નાખીને કહ્યું કે આ શું ધંધો માંડ્યો છે, જો તારા ઠાકોરજી સાચા હશે ને તો આજ દૂધ પીશે, અને જો દૂધ નહીં પીવે ને તો આજે આ તલવાર એક ગાય બે કટકા કરી નાખશે, ધડથી માથું છૂટું કરી નાખશે. લાડુબા તો લાડુબા હતા, એના હૃદયમાં ભાવ હતો જ, પણ એટલો બધો ભાવ જાગ્યો, હે મહારાજ હવે તો તમે જે કરશો તે થશે. અને કહેવાય છે ઠાકોરજી મહારાજે કટોરો ઝાલ્યો, ઠાકોરજીએ એ કટોરો પકડ્યો, દૂધ પીધું, અને પીધા પછી એ કટોરાનો છૂટો ઘા કર્યો, એભલ ખાચરના પગમાં વાગ્યો, તલવાર પડી ગઈ, દરબારનું મસ્તક ઝૂકી ગયું કે ભગવાન તો ભગવાન છે પણ મારી દીકરી છે એ પણ ભગવાનમય છે. દીકરીના મસ્તકમાં ચરણમાં મસ્તક નમાવી માફી માગી બાપ પાછો વળી ગયો. અને આ ઘટના પછી એભલ ખાચરને ભગવાન સ્વામિનારાયણમાં પ્રગટ પ્રતીતિ બેઠી. એટલું નહીં, ઠાકોરજીએ પકડેલો એ કટોરો, જિજ્ઞેશ ભગત, એમાં ઠાકોરજીના અંગૂઠાની પ્રિન્ટ પડી ગઈ. આજે પણ આ પ્રસાદીનો કટોરો અવેલેબલ છે, અને ઠાકોરજી મહારાજના અંગૂઠાની પ્રિન્ટ આજે પણ એ કટોરાની અંદર છે. કેટલા પુરાવા જુઓ તો ખરા, ભગવાનના પ્રગટપણાના કેટલા પુરાવા ભગવાને મૂક્યા છે. શ્રદ્ધા ને વિશ્વાસ જાગે ને તો ભગવાન સ્વામિનારાયણ આ સત્સંગમાં સદા પ્રગટ છે, સદા પ્રગટ છે. આ સત્સંગ પ્રગટનો છે, દેશમાં ને વિદેશમાં. અરે અમેરિકન લોકો કેવા અનુભવ કરે છે, સાન્ટા ડોમિંગોની વાત આપણે વચ્ચે કરી હતી, લેટિન અમેરિકન માણસો, પણ ભગવાનનું પ્રગટપણું એ લોકોએ અનુભવ્યું. બસ પ્રગટ જાણીને આપણે ભક્તિ કરીએ, ભગવાનના એકાંતિક સત્પુરુષની આજ્ઞામાં રહીને ભક્તિ કરીએ, આ બે વસ્તુ આવે ને એટલે બધું જ આવી ગયું. આવી રીતે ધામની મૂર્તિ પ્રગટ થતી, મુમુક્ષુ જીવો એના દર્શન કરતા. અજ્ઞાની મનુષ્યને તો જે સ્વરૂપ પ્રત્યક્ષ હતું તે જ દેખ્યામાં આવતું, પણ સમાધિવાળા જેટલા ભક્ત હતા તેમને ધામની મૂર્તિ છે તે થાળ જમતી હોય એવું દેખાતું, તેમાં કોઈ સંશય નથી. ધામ કી મૂર્તિ ઓર હે, વર્ણી રૂપ મૂર્તિ હે ઓર,
देह व्यवहार है भिन्नता सामर्थ्य कर एक नोर धाम की मूर्ति और है वर्णी रूप मूर्ति है और देह व्यवहार है भिन्नता सामर्थ्य कर एक नोर आधारानंद स्वामी चोखवट करे छे देह अने व्यवहारनी दृष्टिए एटले लौकिक दृष्टि भिन्नता ने लईने आलोकनी रीते धामनी मूर्ति अलग छे अने वर्णी रूप मूर्ति अलग छे स्वामी कहे अमे भेद अमे करीए छीए कि आ लोकनी मूर्ति थी महाराज नोता जमता धामनी नी मूर्ति थी महाराज जमता था आ लोकनी रीते वर्णन करीए छीए बे मूर्ति जुदी जुदी छे परंतु सामर्थ्यनी दृष्टिए बन्ने मूर्ति एक छे भगवान श्रीहरि एक रूपे होवा छता भक्तोने माटे थईने अनेक रूपोने धारण करे छे जेनी बुद्धिमां विवेक छे तेने जेवी भावना होय तेवा दर्शन थाय छे आ विवेक एटले समझण भावना एटले साची भावना केवी वचनामृतमां भगवान स्वामीनारायणे आ वातने बहु स्पष्ट करी वचनामृत छे मध्यनुं तेरमुं अक्षरधामना मुक्तोनी स्थिति अनादि मुक्तोनी स्थिति एनुं वर्णन करता भगवान श्रीहरि પોતાના મિશે કરીને પોતાનું નિમિત્ત લઈને વર્ણન કરે છે ભગવાનની મૂર્તિને ઓળખવાનો કેટલો મોટો મહિમા છે એક લાઈન વાંચું છું વચનામૃત મધ્યનું તેરમું સ્વામિનારાયણ હરે ભગવાનના ધામની મૂર્તિનું વર્ણન કરે છે અને પછી મહારાજ કહે છે અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી તમે દેખો છો એટલે શું તમારી સામે છે અંત્યનું 38મું વચનામૃત એમાં પણ મહારાજ અક્ષરધામની મૂર્તિનું વર્ણન કરતા એમ બોલ્યા એ જ મહારાજ અત્યારે તમને નયન ગોચર વર્તે છે તમારી સેવાને સ્વીકારે છે અને તમે જેને ઈષ્ટદેવ માનો છો એટલે શું થયું કેટલી ખાતરી મહારાજે કરાવી અક્ષરધામની મૂર્તિનું વર્ણન કરતા ભગવાન સ્વામિનારાયણ અંત્યના 38માં એમ કહે એ જ મહારાજ અત્યારે તમારી નયન ગોચર વર્તે છે એટલે ઇન ફ્રન્ટ ઓફ યોર આઈઝ તમારી સેવાને અંગીકાર કરે છે ઇઝ એક્સેપ્ટિંગ ઓલ યોર ઓફરિંગ્સ રાઈટ અને તમે જેને ઈષ્ટદેવ માનો છો પૂર્વે જે કોઈ અવતાર થયા છે તેના જ થયા છે શું થયું આમાં ભગવાન શ્રીહરિએ વચનામૃતમાં બધી સ્પષ્ટતા કરી છે પણ જેને માનવું જ નથી તો એની કોઈ દવા નથી કેવી સરસ મહારાજ વાત કરે છે જુઓ એ સ્વરૂપને તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં સહેજે જીતાઈ જશે એ અક્ષરધામની મૂર્તિ જેવી છે એવી સામે મળી પ્રગટ મળી પૂજ્યપાદ ગુરુજીએ વાત કરી હતી તમારી પૂજામાં નાની એવી મૂર્તિ છે ને પ્રગટ છે તમારા ઘર મંદિરમાં બેઠા છે ને પ્રગટ છે આ પિયુડા મહારાજ મળ્યા છે ને આપણને આ પ્રગટ છે એમાં જ્યારે પ્રગટ ભાવ આવી સમજણ આવશે ને ત્યારે કામ ક્રોધાદિક દોષ ટાળવા મહેનત નહીં કરવી પડે બધું સહેજે ટળી જશે હવે મહારાજ આગળ છેલ્લે વાત કરે છે અક્ષરધામની મૂર્તિનું વર્ણન કર્યું ફરીવાર મહારાજ બોલ્યા જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે તેણે કરીને તમારું પરમ કલ્યાણ થશે અને આ વાતને નિત્ય નવી ને નવી કરીને રાખજો તે તેજની વિશે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે શાસ્ત્રોમાં વાતને સમજાવવા માટે બે ભેદ સ્વામી કહે કરવા પડે કયા બે ભેદ કે મહારાજ આલોકની રીતે થાળ નહોતા જમતા મૂર્તિ દ્વારા અક્ષરધામની મૂર્તિ દ્વારા થાળ જમતા હતા સ્વામી કહે આ વાત મેં લખી છે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન કરશો આ તો આલોકની દ્રષ્ટિએ વાત લખી છે અલૌકિક દ્રષ્ટિએ તો ભગવાન આલોકમાં છે કે અક્ષરધામમાં છે બંને એક જ છે મહાવદી દસમી ને દિવસે શ્રીહરિ ઊંઝામાં રહ્યા
એકાદશીને દિવસે બધા સંતો પણ ત્યાં આવ્યા. જ્યારે દોઢ પહોર દિવસ ચઢ્યો ત્યારે સંતો આવે છે આવી ખબર સાંભળીને શ્રીહરિ અત્યંત રાજી થયા. ચરણોમાં ચાખડી પહેરી સંતોને સન્માનવા માટે પ્રવીણ એવા શ્રીહરિ સન્મુખ ચાલ્યા. લો, સંતો આવે છે આમ સાંભળતાની સાથે ભગવાન સ્વામિનારાયણ પુલકિત થતા, ગદગદ કંઠ થતા, સંતોને મળવા માટે અધીરા બનતા. અને આપણે આ લોયાધામમાં ભાગ્યશાળી છીએ. હમણાં એક મંદિરથી, બહુ મોટું મંદિર, ત્યાંથી હરિભક્તો દર્શન કરવા આવ્યા હતા. નિષ્કામ સ્વામી વગેરે સંતો તો લંડન હતા. એટલે મને ત્રણ વાર કહ્યું કે સ્વામી, આપણું આ નાનું મંદિરને આટલા બધા સંતો બહુ સારું કહેવાય. અમારે તો કોઈ સંત કેટલા શોધીએ મળતા નથી. એટલે મેં હસતા હસતા કીધું, હજી તો મેં અડધા છીએ, ચાર ચાર તો હજી લંડન સંતો ગયા છે. કેટલા ભાગ્યશાળી આસિત ભગત, તમે આમ જુઓ તો સંતોના દર્શન થાય, આમ જુઓ તો સંતોના દર્શન આ મંદિરમાં જુઓ ને, ખૂણે ખૂણે દર્શન થાય. અને ગુરુજીની કેટલી કૃપા કે અમેરિકામાં આવા સંતો આપણને આપ્યા છે. શ્રીહરિ પણ સંતોનું સન્માન કરતા, સંતોની પૂજા કરતા. કેવી વાત છે, શ્રીહરિ બે ખેતર જેટલું ચાલ્યા, સામે ચાલ્યા, ત્યાં તો ઘણા સંતો નજીકમાં આવ્યા. શ્રીહરિને દેખતાની સાથે સંતો જોરદાર તુરઈ વગાડવા લાગ્યા, સંતો દોડવા લાગ્યા. શ્રીહરિની સાથે આખો સંઘાવ્યો હતો. તે વખતે સહુ જય જયકારનો શબ્દ ઉચ્ચારતા હતા. ભક્તોએ શ્રીહરિની મૂર્તિને નખથી શિખા સુધી કેસર ચંદન ચર્ચેલું હતું. શ્રીહરિને બાજુબંધ અને અપાર ફૂલહાર પહેરાવ્યા હતા. મસ્તક ઉપર ફૂલની ટોપી પહેરી હતી. તેના ઉપર આવીને ભમરાઓ ગાન કરતા હતા. જે મોટા મોટા દેવ કહેવાય છે તેઓ પણ ભમરાનું રૂપ લઈને આવ્યા હતા. લલાટમાં કુમકુમનો મોટો ચાંદલો કર્યો હતો. સંતોનું પાલન કરનારા શ્રીહરિ મંદ મંદ હસતા હતા. જમણા હાથમાં રૂમાલ લીધો હતો, ડાબા હાથમાં લાલ રંગની છડી લીધી હતી. સંતો દોડી દોડીને શ્રીહરિના ચરણમાં પડ્યા. તેમના હૈયામાં હરખ સમાતો ન હતો, કંઠ ગદગદ થયો હતો. શ્રીહરિ જ્યારે તે સંતોને બાથમાં લઈને ભેટ્યા ત્યારે તેમની આંખોમાં હેતના અશ્રુ છલકાવા લાગ્યા. સહુ પહેલાં આવીને મુક્તાનંદ સ્વામીને મળ્યા, પછી ભાઈરામદાસ સ્વામીને મળ્યા, બ્રહ્માનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી સહુને મળ્યા. અને જ્યારે સુખાનંદ સ્વામીને મળ્યા ત્યારે તેમને સમાધિ થઈ ગઈ. દેહનું અનુસંધાન પણ રહ્યું નહીં અને મૂર્તિમય બની જમીન ઉપર ઢળી પડ્યા. આવો સંતોને મહારાજમાં પ્રેમ હતો. મહારાજ ગઢપુરમાં છે, મહારાજ ઉત્સવ કરી રહ્યા છે, સંતોને સમાચાર મોકલ્યા છે, મહારાજ રાહ જોવે છે, સંતો ક્યારે આવે છે, ક્યારે આવે છે. માં અચાનક સમાચાર મળ્યા કે મહારાજ, સંતોનું મંડળ આવે છે, મુક્તાનંદ સ્વામી પધારે છે. ભગવાન સ્વામિનારાયણ સંતોને તેડવા માટે ગઢપુરથી ચાલ્યા, કુંડળ સુધી સામે આવ્યા છે. ક્યાં સુધી? આજે પણ કુંડળમાં આ જગ્યા છે, છત્રી છે. ત્યાં મહારાજ ત્યાં આવ્યા, સંતોનું મિલન થયું. મહારાજ જમીનમાં દંડવત કરવા લાગ્યા. હરિ લીલામૃત ગ્રંથમાં પણ હમણાં પ્રસંગ આવ્યો હતો. સંતોને દંડવત કર્યા, મુક્તાનંદ સ્વામીને પ્રદક્ષિણા કરી. સ્વામી ગદગદ કંઠ થયા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, સ્વામી, તમારા જેવા સાધુના દર્શન થાય ને એ તો અત્યંત કોઈ ભાગ્યશાળી હોય એને શક્ય છે. સ્વામી, તમે અમારા માટે કેટલું કરો છો? પોતે પરબ્રહ્મ છે છતાં સાધુને દંડવત કરે, વિચાર તો કરો. સાધુની આરતી કરી, અરે સાધુના પગ ધોયા, અરે સાધુના ચરણ ધોયેલું જળ મહારાજે પીધું છે, કલ્પના કરો. હવે મહિમા કોને વધારે? મહારાજ અને મોટા પુરુષનું એવું છે, ઘણીવાર આપણે એમ સમજતા હોય આપણે મહારાજનો મહિમા છે, પણ અનંત ગણો મહિમા મહારાજને ને મોટા પુરુષને આપણા ઉપર છે. એટલા માટે તો આપણે સત્સંગમાં ટક્યા છીએ. આવી રીતે સંતો મૂર્તિમાં રસબસ થયા છે, અત્યંત પ્રેમ પ્રગટ્યો છે. જેટલા સંતો આવ્યા હતા તે સહુને એક એકને સંભાળીને શ્રીહરિ મળ્યા. કોઈ સંત બાકી નથી રહી જતું તેની પણ તપાસ કરી. જે સંતો વિસનગરમાં હતા તે બધા તે દિવસે આવ્યા. સંતો ઝાંઝ મૃદંગ વગાડીને હોહેતથી ઉત્સવ કરતા હતા. શ્રીહરિને બંને બાજુ ચામર હતા. મસ્તક ઉપર છત્ર ધર્યું હતું. તે સમયે છત્ર ઉપરનો સુવર્ણ કળશ ઘણો ચમકતો હતો. શ્રીહરિ આગળ ચાલ્યા એટલે તેમની આગળના ભાગમાં સંતો નૃત્ય કરતા હતા. પાછે પગે ચાલીને વસંતના પદ ગાતા હતા. વાજિંત્ર વગાડીને સંતો ગાતા હતા. તે બધા પાછે પગલે ચાલીને આવતા હતા. મુકામ પર એક ઊંચી બેઠક કરી હતી. તેના ઉપર પલંગ બિછાવ્યો હતો. તેના ઉપર આવીને શ્રીહરિ બેઠા. શ્રીહરિની ઘનશ્યામ મૂર્તિની શોભા બધે છવાઈ ગઈ હતી. દેશોદેશના જે હરિભક્ત આવ્યા હતા તેઓ શ્રીહરિની પૂજા કરવા લાગ્યા. તે દિવસ એકાદશીનો છે એમ સમજીને
ભક્તો ઘણા જ હેતથી શ્રીહરિની પૂજા કરતા હતા. કેસરયુક્ત ચંદન ચર્ચીને ફૂલહાર પહેરાવતા હતા, પ્યારથી સંતોને પૂજતા હતા. સંતોને ફરાળ કરાવવા માટે ભક્તો ઘણા રસદાર કેળા લાવ્યા, જેને જેટલા બરફી પેંડા મળ્યા તેઓ ફરાળ માટે લાવ્યા. ભગવાનની સેવા કરોને જેવું ફળ મળે છે, સંતોની સેવા કરો એટલું જ ફળ મળે છે, સંતોને જમાડો એટલું જ ફળ છે. ઘણી વાર આપણે કથામાં સાંભળ્યું છે, સંત જમે તે ભેળો હું જમું રે, સંત ચાલે તે ભેળો હું ચાલું રે. હરિભક્તો ભાવથી સંતોને જમાડવા માટે એકાદશીના દિવસે ફળાહારની વ્યવસ્થા કરે છે. જ્યારે મધ્યાહ્ન સમય થયો ત્યારે શ્રીહરિએ ફરાળ કર્યું. બધા સંતોને ફરાળ કરવા બેસાડ્યા. શ્રીહરિ સંતોને પીરસવા આવ્યા. પ્રથમ બરફીને પેંડા પીરસ્યા, પછી કેળા આપ્યા, કેળામાં ઘી અને સાકર પીરસ્યા. પછી સંતો ફરાળ કરવા લાગ્યા. શ્રીહરિ ત્યાં એકાદશીની રાત રહ્યા. ઘણો આનંદ ઉત્સવ થયો. પૂર્વાસી જે હરિભક્તો હતા તેમણે શ્રીહરિની ઘેર ઘેર પધરામણી કરાવી. હરિભક્તો શ્રીહરિને પલંગ ઉપર પધરાવીને પૂજા કરતા પરમ અલૌકિક લાભ લેતા, કેસરયુક્ત ચંદન અંગ ઉપર ચરચતા, ઉમંગથી ફૂલહાર પહેરાવતા, ધૂપ દીપ કરીને કપૂરની આરતી કરતા, વિવિધ પ્રકારના વસ્ત્રો પહેરાવીને આભૂષણોને પણ ધરાવતા, સાકરના ભરેલા થાળ અર્પણ કરતા, જેને જેવી ભાવના હોય તે પ્રમાણે સૌ પૂજા લાવતા, સહુના દિલમાં અત્યંત ઉત્સાહ હતો. ઊંઝા ગામમાં તે સિવાયના બીજા ભાવિક પૂર્જનો હતા, તેમણે પણ શ્રીને ઘેર ઘેર પધરાવ્યા. સહુના હૈયામાં નવલો સ્નેહ હતો. વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા હતા. ધમડકાના દરબાર રાયધણજી શ્રીહરિ માટે એક વિચિત્ર પ્રકારની સુખપાલ લાવ્યા હતા. ભક્તજન પ્રતિપાલક શ્રીહરિ તે દિવસે સુખપાલમાં બેઠા અને ગામમાં ભક્તોને ઘેર પધરામણી કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પૂર્વમાં શ્રીહરિ ઊંઝામાં અનેક સંત અને હરિભક્તોને મળ્યા અને ગામમાં પધરામણી માટે ફર્યા એ નામે 40મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.